नमस्कार विद्यार्थी मित्रों, द स्कूल ऑफ साइंस यूट्यूब चैनल में आप सबनों फरी एक वक्त स्वागत है। मित्रों, अपने गया वीडियो लेक्चर की अंदर उदाहरण बधा दाखलाओ पूरा करेला। आज चैप्टर नंबर द्रव्यना भौतिक द्रव्यना उष्मीय गुणधर्मो चैप्टर नंबर 11 ना अपने स्वाध्याय दाखला की शुरुआत करिए। तो सौ प्रथम दाखिल है नियोन और कार्बन डाइऑक्साइड त्रिबिंदु। त्रिबिंदु एटले मित्रों एवं बिंदु के एमा घन प्रवाही ने वायु त्रणेय अवस्था अस्तित्व धरावे। आपणे नीट में जोई शकीए शुं कहेवा मांगे छे 24.57 केल्विन अने 216.55 केल्विन। तो आ तापमानना मूल्यने सेल्सियस अने फेरनहाइट मापक्रम में दर्शावाना छे। पहेला नियोन की बात करी दईए 11.1 नियोन माटेनी बात करिए। नियोन माटे तमने केल्विन मापक्रम में आपेलू छे 24.57 केल्विन। હવે એને સેલ્સિયસ અને ફેરનહાઇટમાં, મિત્રો સેલ્સિયસ માટેનું સૂત્ર છે મિત્રો યાદ રાખજો ટી કે બરાબર ટી સી પ્લસ 273.15 આવું સૂત્ર છે। હવે તમને ટી કેનું મૂલ્ય આપી દીધું તો ટી સી હું સેલ્સિયસમાં તમને મળી જાય તો ટી સી બરાબર શું થશે તો કે ટી કે માઇનસ 273.15। ટી કેની કિંમત કેટલી આપી દીધેલી છે 24.57 માઇનસ 273.15 કરશો એટલે તમને સેલ્સિયસમાં મળી જશે। એટલે 24.57 માઇનસ 273.15 કરો એટલે જવાબ આવશે માઇનસ 248.58 માઇનસ 248.58 આ તમને અંશ સેલ્સિયસમાં મળશે। હવે તમારે ફેરનહાઇટમાં પણ મેળવવાનું છે તો ફેરનહાઇટ માટેનું સૂત્ર છે ટી એફ બરાબર 9/5 ટી સેલ્સિયસ પ્લસ થર્ટી ટુ। ચાલો આપણી પાસે ટીસીની કિંમત છે તો એની કિંમત મૂકીએ 9/5 ટીસી એટલે માઇનસ 248.58 પ્લસ 32 એટલે માઇનસ 248.58 ગુણ્યા 9/5 કરશો તો તમને જવાબ મળશે માઇનસ 447.44 પ્લસ તમારે 32 કરવાના તો તમને ફેરનહાઇટમાં મળી જશે એટલે પ્લસ 32 કરશો તો આન્સર આવશે માઇનસ 415.44 ડિગ્રી ફેરનહાઇટ। મિત્રો આ તમારું જે માપ છે એ ફેરનહાઇટ એકમમાં છે, આ જે માપ છે એ અંશ સેલ્સિયસ એકમમાં હતું। સેલ્સિયસને ફેરનહાઇટમાં તમારે ડિગ્રી લગાડવું પડે જ્યારે કેલ્વિનમાં ડિગ્રી લગાડવાની જરૂર નથી। હવે બીજું છે કાર્બન ડાયોક્સાઇડ માટે તમને 216.55 કેલ્વિન આપેલું છે 216.55 કેલ્વિન આપેલું છે તો એના માટે વાત કરી નાખીએ। કાર્બન ડાયોક્સાઇડ માટેનું પણ આપી દીધેલું છે એના માટે ટી કે આપી દીધું 216.55 કેલ્વિન। તો આની આ જ મેથડથી આપણે ફરીથી સોલ્વ કરીએ ટી કે બરાબર ટીસી પ્લસ 273.15 તો ટીસી બરાબર ટી કે માઇનસ 273.15 ટી કેની જગ્યાએ આપણે લખવાનું છે 216.55 માઇનસ 273.15 કરશો તો આપણને આન્સર મળી જશે તો 216.55 માઇનસ 273.15 એટલે આન્સર મળશે માઇનસ 56.6 માઇનસ 56.6 આ તમને અંશ સેલ્સિયસમાં મળશે। કાર્બન ડાયોક્સાઇડનું અંશ સેલ્સિયસમાં ટ્રિપલ બિંદુને એમ એટલે ઘન પ્રવાહીને વાયુ ત્રણેય અવસ્થા એકસાથે અસ્તિત્વ ધરાવતી હોય। હવે આના પરથી તમારે ફેરનહાઇટ મેળવવાનું કે તો ટી એફ બરાબર 9/5 ટી સેલ્સિયસ પ્લસ 32 ચાલો કિંમત મૂકીએ 9/5 ટી સેલ્સિયસ છે માઇનસ 56.6 પ્લસ 32 તો 56.6 ગુણ્યા 9/5 એટલે આન્સર આવશે માઇનસ 101.88 પ્લસ 32 એડ કરો તો આન્સર થઈ જશે માઇનસ 69.98 ડિગ્રી ફેરનહાઇટ। તો આ થયું તમારું ફેરનહાઇટમાં માપ। તો કોઈ પણ તમને આવી રીતના કહે કેલ્વિનનું સેલ્સિયસમાં સેલ્સિયસનું કેલ્વિનમાં ફેરનહાઇટનું સેલ્સિયસમાં સેલ્સિયસનું ફેરનહાઇટમાં આ રીતના તમે કોઈ પણ રૂપાંતર કરી શકો। ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન છે કે બે નિરપેક્ષ માપક્રમ એ અને બી પર પાણીના ત્રિબિંદુ 200 એમ્પિયર અને 350 બી દ્વારા વ્યાખ્યાયિત છે તો ટી એ અને ટી બી વચ્ચેનો શું સંબંધ હોઈ શકે। મિત્રો પાણીનું ત્રિબિંદુ 273.16 કેલ્વિન તાપમાને છે તો એ માપક્રમ પર તમને 200 એ કીધું અને બી માપક્રમ પર તમને 300 બી કીધું એટલે આવું લખી શકાય 11.2 એ માપક્રમ પર
ए मापक्रम पर 200 એટલે આવું લખી શકે કે 200 A બરાબર 273.16 કેલ્વિન, કેમ કે 200 A થાય ત્યારે પાણીનું ટ્રિપલ બિંદુ આવે, જ્યારે કેલ્વિનમાં કેટલું થાય 273.16. એવી જ રીતે બીજામાં કેટલું થાય છે, તો કે બીજામાં 350 B બરાબર 273.16 કેલ્વિન થશે. હવે આમાં એને કરતાં બનાવીએ તો શું થાય, તો કે એ બરાબર 273.16 કેલ્વિન ભાગ્યા 200. એવી જ રીતે આમાં બી બરાબર શું થશે, તો કે 273.16 કેલ્વિન ભાગ્યા 350. એટલે આ એના એક માપક્રમનું થયું. હવે એ ગુણ્યા ટી એ કરીએ તો એ બાજુ બી ગુણ્યા ટી, આપણને શું કીધું, મેળવવાનું શું કીધું કે ટી એ અને ટી બી વચ્ચેનો શું સંબંધ. એટલે ટી એ એટલે શું, તો કે ભાઈ એક બરાબર એ, એ જેટલું થાય ત્યારે ટી એ, એટલે આવું લખી શકાય કે એ ઇન્ટુ ટી એ બરાબર બી ઇન્ટુ ટી બી. આ એક છે એવા કેટલા ટી એ, આ બી છે એવા કેટલા ટી બી, આ ટ્રિપલ બિંદુ થશે. તો એની જગ્યાએ આપણે કિંમત મૂકીએ કે ભાઈ 273.16 છેદમાં 200 ઇન્ટુ ટી એ, અને બીની જગ્યાએ 273.16 છેદમાં 350 ઇન્ટુ ટી બી. 273.16 કેન્સલ, ટી એ બરાબર શું થશે 200 ભાગ્યા 350, ટી બી 0 0 કેન્સલ, 20 ભાગ્યા 35 એટલે 7 ગુણ્યા 5 અને 5 ગુણ્યા 4, 5 5 કેન્સલ, તો ટી એ બરાબર શું થશે 4 ના છેદમાં 7 ટી બી. એટલે આ ટી એ અને ટી બી વચ્ચેનો સંબંધ થઈ ગયો. મિત્રો આ એકદમ ક્લિયર કટ યાદ રાખજો કે 200, તમને ટ્રિપલ બિંદુ 200 MPa કીધું, તો પહેલાં એક એનું મૂલ્ય મળ્યું અને એ ટ્રિપલ બિંદુને આપણે ટી એ કીધું. એવી જ રીતે ટ્રિપલ બિંદુ તમને 350 એટલે પહેલાં એક બીનું મળ્યું, એવા કેટલા ટી બી. હવે એ ટ્રિપલ, આ પણ ટ્રિપલ બિંદુ થશે ને આ પણ ટ્રિપલ બિંદુ, પણ એ બંનેનો શું કરવો પડશે, ગુણાકાર, એટલે આપણને ટી અને ટી બી વચ્ચેનો આ પ્રમાણેનો સંબંધ મળશે. તો બરાબર સમજી લેજો. ત્યાર પછી નેક્સ્ટ દાખલો 11.3 જોઈએ મિત્રો. પહેલાં રકમ જોઈ લે, 11.3 શું કહેવાય, કેટલાક થર્મોમીટરમાં વિદ્યુતીય અવરોધ તાપમાન સાથે નીચે દર્શાવેલા અંદાજિત નિયમ અનુસાર બદલાય છે. આર બરાબર R01+α T-T0, પાણીના ત્રિબિંદુ 273.16 કેલ્વિન એ થર્મોમીટરનો અવરોધ 101.6 ઓહમ છે, અને સીસાના સામાન્ય ગલનબિંદુ પર અવરોધ, સામાન્ય ગલનબિંદુ 600.5 કેલ્વિન, ત્યારે અવરોધ 165.5 ઓહમ છે, તો થર્મોમીટરનો અવરોધ 123.4 હોય ત્યારે તાપમાન કેટલું. હવે આ છે આર, આર એટલે અવરોધ, એ કયા તાપમાને અવરોધ થશે, તો કે ટી તાપમાને, અને આર જીરો એ કોઈ ટી જીરો તાપમાન સંદર્ભ તાપમાન લેવાનું. અહીંયા સંદર્ભ તાપમાન તરીકે આપણે પાણીનું ત્રિબિંદુ લઈશું, ત્યાં પાણીના સંદર્ભ તાપમાન 273.16 કેલ્વિન અને થર્મોમીટરનો અવરોધ 101.6 ઓહમ, એ આર જીરો થશે. તો એના પરથી આપણે 123 ઓહમ અવરોધ થાય ત્યારે આ તાપમાનની આપણે ગણતરી કરવાની છે. તો કેવી રીતના કેલ્ક્યુલેશન થશે પહેલાં બરાબર જોઈ લો. શરૂઆત આપણે સૂત્રથી કરીએ. સૂત્ર આપણને આપી દીધેલું છે આર બરાબર આર જીરો 1+α T-T0 બરાબર. ફરી એક વખત યાદ રાખજો કે આર જીરો એ ટી જીરો તાપમાને અવરોધ છે અને આર એ ટી તાપમાને અવરોધ છે અને આર એ અચળાંક છે. તો આપણે પહેલાં કઈ કઈ વેલ્યુ આપી દીધું, તો આ ત્રિબિંદુ છે એટલે આર જીરો અને ટી જીરોને, આર જીરોને સંદર્ભ અવરોધ કહેવાય, ટી જીરોને સંદર્ભ તાપમાન કહેવાય. તો ત્રિબિંદુને આપણે સંદર્ભ અવરોધ અને સંદર્ભ તાપમાન લઈએ તો ટી જીરો કેટલું થશે, તો કે 273.16 કેલ્વિન, અને આર જીરો કેટલું થશે 101.6 ઓહમ. ચાલો આ આપણને સંદર્ભ છે. હવે આપણે વાત કરવાની છે સીસા માટે. તો સીસા માટે જ્યારે તાપમાન ટી બરાબર 600.5 કેલ્વિન હોય ત્યારે અવરોધ કેટલો હોય, તો કે 165.5 ઓહમ હોય. હવે તમને એમ કીધું કે જ્યારે ભાઈ 123 અને આપણે ટી વન અને આર વન કહીએ, હવે થર્મોમીટરનો અવરોધ 123.4 થાય ત્યારે તાપમાન કેટલું, એટલે અવરોધ આપણને આપી દીધો આર ટુ બરાબર 123.4 ઓહમ થાય ત્યારે આપણે તાપમાન ટી ટુની ગણતરી કરવાની છે. તો સૌ પ્રથમ શું કરીએ, તો કે ભાઈ આ બંનેનું એક સૂત્ર બનાવીએ અને આ બંનેનું એક સૂત્ર બનાવીએ અને પછી યોગ્ય કાર્યવાહી કરીએ. ચલો આર, આપણે આ સૂત્રને વન અને ટુ માટે અલગ અલગ રીતે લખવું હોય તો આવી રીતે લખી શકાય, આર વન બરાબર આર જીરો, નહીં પહેલાં સામાન્ય સૂત્ર બનાવી દઈએ. ચલો
आर जीरो ने अंदर गुणिए तो शूँ थे ये सरल रहें आर इज इक्वल टू आर जीरो वन प्लस आल्फा आर जीरो टी माइनस टी जीरो शूँ करूँ आर जीरो आने पण गुणा आर जीरो आने पण गुणा आ आर जीरो बराबर ने आ बाजू आवशे तो शूँ थे माइनस थे एटले आर माइनस आर जीरो बराबर वन वन लखवानी जरूर नहीं आल्फा आर जीरो टी माइनस टी जीरो हवे आर जीरो आ बाजू छेद में आवशे तो शूँ थे आर जीरो ने आल्फा ने छेद में लई लें तो आर माइनस आर जीरो आल्फा आर जीरो बराबर टी माइनस टी जीरो अपने जनरल सामान्य फॉर्म बनाई दीधु हवे एक वक्त अपने वन माटे लखी एक वक्त टू माटे लखी वन माटे लखी तो आ सूत्र शू थे तो कि आर वन माइनस आर जीरो अपन आल्फा बने में सामन रहे अँ टी वन माइनस टी जीरो लखाय एवं जी आप बीजा माटे लखीए तो शू थे आर टू माइनस आर जीरो आल्फा आर जीरो बराबर टी टू माइनस टी जीरो आने समीकरण नंबर एक आपीए आने समीकरण नंबर बे आपीए एक अने बेनो आपणे मेळवानुं छे टी टू एक याद रखो एक अने बेनो भागाकार आपणी पासे आल्फा नथी आर वन है आर जीरो है टी वन है टी जीरो है आर टू है आर जीरो है आल्फा नथी टी टू मेळवानुं छे टी जीरो है तो एक अने बे एक भाग्या बे करिए तो शूँ थशे तो कि भाई पहला बने जमनी जमनी बाजू भागाकार थशे डाबी डाबी बाजू भागाकार थशे जमनी जमनी बाजू भागाकार केटलो थाय तो कि आर वन माइनस आर जीरो ना छेद में आल्फा आर जीरो आखा ना छेद में आर टू माइनस आर जीरो ना छेद में आल्फा आर जीरो आ बाजू टी वन माइनस टी जीरो ना छेद में टी टू माइनस टी जीरो आल्फा आर जीरो कैंसल तो हवे आपणुं सूत्र शूँ थई जशे आर वन माइनस आर जीरो ना छेद में आर वन माइनस आर जीरो ना छेद में आर टू माइनस आर जीरो आ बाजू शूँ थे टी वन माइनस टी जीरो ना छेद में टी टू माइनस टी जीरो हवे आपणे बधी किंमत मूकी दी आर वन की किंमत आपने आपेली छे 165.5 माइनस आर जीरो की किंमत आपने आपेली छे 101.6 छेद में आर टू की किंमत आपेली है 123.4 आर जीरो की किंमत ऊपर से लखी दी 101.6 टी वन की किंमत आपेली है 600.5 केल्विन और 273 टी जीरो ने 273.16 केल्विन टी अंश में टी वन आप आ सूत्र में किंमत मूकी याद रखो टी वन की किंमत थे 600.5 माइनस टी जीरो की किंमत थे 273.16 એવી જ રીતે ટી ટુની કિંમત મેળવવાની છે અને ટી જીરોની કિંમત આપેલી છે 273.16 ચાલો હવે આનો ભાગાકાર કે આગળ જે પણ કેલ્ક્યુલેશન કરવાની છે એ કરીએ 165.5 માઇનસ 101.6 તો આન્સર આવશે 63.9 છેદમાં 123.4 માઇનસ 101.6 તો એનો આન્સર આવશે મિત્રો 21.8 એવી જ રીતે આ બાજુ 600.5 માઇનસ 273.16 એનો આન્સર થશે 327.34 અને અહીંયા થશે ટી ટુ માઇનસ 273.16 ચાલો હવે ટી ટુને આપણે ટી ટુ મેળવવાનું છે તો ટી ટુને કરતાં બનાવવું પડશે તો શું કરીએ કે આ ટી ટુ એ સ્ટેપને આખું ઉપર લઈ જઈએ ટી ટુ માઇનસ 273.16 અહીંયા થશે 327.34 ગુણ્યા 21.8 ઉપર જશે છેદમાં 63.9 ચાલો આનો ગુણાકાર ભાગાકાર કરો 327.34 ગુણ્યા 327.34 ગુણ્યા 21.8 ભાગ્યા 63.9 એટલે એ આન્સર થશે 111.67 કોના બરાબર ટી ટુ માઇનસ 273.16 બરાબર તો ટી ટુ બરાબર શું થશે આ 273.16ને પહેલી બાજુ લઈ જઈએ તો 111.67 પ્લસ 273.16 થશે મિત્રો એટલે આન્સર થશે 384.83 કેલ્વિન જો તમને સેલ્સિયસમાં કહે તો તમારે આમાંથી માઇનસ 273.15 કરશો તો સેલ્સિયસમાં મળશે 111.68 મળશે 111 કેટલા મળશે 68 સેલ્સિયસમાં કહીએ તો 67 નહીં 111.68
होम सेल्सियस। तो आ प्रकारना दाखलों मित्रों पूछाई शके, आईएमपी दाखलो छे, 12मा धोरणमां पण आ सूत्रनो उपयोग करीने घणा बधा दाखलाओ आवशे, तो बराबर समझी लेजो। त्यार पछी मित्रों चोथो प्रश्न छे, थिअरिटिकल प्रश्न छे बधा मित्रों, अने थिअरिटिकल मोटे भागे तमारे जाते सॉल्व करवाना थाय छे। आजे हूँ तमने कही दऊं छूं कि आ ए बी सी डी जे पण थिअरिटिकल प्रश्नना जे पण चार प्रश्नों छे, ई सौप्रथम पहेला तमारी जाते तैयार करी जोवाना छे। कई रीतने एने एमां शूँ आवे, शूँ जवाब आवशे, ए जवाब तमारे मने लखीने मोकलवाना छे। आवतीकाले हूँ चारे चार प्रश्नों तमने फरीथी करावीश, परंतु त्यां सुधी तमारे आ चारे प्रश्नोना सॉल्यूशन तमारी जाते विचारी जोवाना छे अने जाते करवाना छे।